કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબરાઉ મોગલ ધામની મુલાકાત લીધી હતી. વાગડ વિસ્તારના ભચાઉ તાલુકાના કબરાઉ ખાતે મોગલ માતાજીનું અદ્ભુત મંદિર આવેલું છે, જે કબરાઉ મોગલ ધામ તરીકે જાણીતું છે. મંદિરો ખુલવાની જાહેરાત બાદ અહીં ભાવિકો દર્શનાર્થે આવી રહ્યા છે. ખાસ તો દર્શન કરીને ભક્તો નીકળી જાય છે અને ભીડ એકત્ર કરવામાં આવતી નથી. અહીંયા મોગલ ધામ માતાજીના પરચા અપરંપરા છે, જેથી ભક્તો આશા લઈને માતાજી પાસે આવે છે અને દુઃખ દર્દ દૂર કરવાની કામના કરે છે. મોગલ કુળના બાપુએ ન્યૂઝ સાથે વાતચીત કરતા ભાવિકોને નિયમો પાળવા અનુરોધ કર્યો હતો, સાથે કોરોના મહામારી સાથે રાખીને જીવન જીવવાનું હોવાથી તકેદારી રાખવા પણ અપીલ કરી હતી. શું નામ છે? મારું નામ દેવુભા ગઢવી. દેવુભા, અત્યારે હાલમાં અંદર લોકડાઉનની પરિસ્થિતિ છે, શું નિયમોનો અમલ કરાવો? અમે ખાસ કરીને બધા દર્શનાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું કહીએ છીએ, પછી તદુપરાંત એમને માસ્ક વગેરે પહેરવાનું કહીએ છીએ, પછી જાદી ભીડભાડમાં કોઈ ઉપસ્થિતિ થવું નહીં તે કહીએ છીએ, અને તે સિવાય અમે એક સેનેટાઇઝરની પણ સુવિધા રાખેલ છે, જેનાથી સેનેટાઇઝર થઈને જ મંદિરમાં પ્રવેશ કરવાનો રહે છે અને ખાસ કરીને ભીડભાડ થવા દેતા નથી. પછી માતાજીના મંદિરમાં જ્યારે દર્શનાર્થી આવે ત્યારે એને અમે એક જ આગ્રહ કરીએ છીએ કે બને એટલું તમે બધાને પણ આ સલાહ સૂચન આપજો કે સર્વેને કે કોરોનાની જે બીમારી છે એનાથી બચવાનો આગ્રહ કરજો. બસ એટલું કહો. શું નામ છે આપનું? જાડેજા ભરતસિંહ હેતુભાઈ. ભરતસિંહભાઈ, અત્યારે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને તમારા મંદિરમાં નિયમોનો અમલવારી પણ કરાવવામાં આવી રહી છે, તે શું છે ખાસ કરીને? અત્યારે અમારે અત્યારે કોરોનાની જે મહામારી ચાલી રહી છે તે બાપુનો ચોખ્ખો આદેશ જ છે કે કોઈ દર્શન થયા દર્શન કરવા આપો, પણ દર્શન એ રીતે કરાવવાના કે બધાને ત્રણ ત્રણ જણાને જાવાનું, વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવણી રાખવાની, પછી માસ્ક પહેરી અંદર આવવાનું, આવું બધું ઘણું બાપુનો આદેશ પ્રમાણે કરાવ્યું. ખાસ કરીને જે અત્યારે અહીંનો શું મહિમા છે? અમારે અહીંયા એવો મહિમા છે કે જે દર્શન થયા છે બાપુનો ચોખ્ખો આદેશ જ છે કે કોઈ અંધશ્રદ્ધામાં જવું નહીં. અહીંયા પૈસા કોઈ મૂકવાની સખ્ત મનાય છે, જે પૈસા મૂકે એને મા બાપ લાગે છે, આવું ઘણું છે અહીંયા અમારે, અને એના કામ પણ સારા થાય છે માતાજી. અત્યારે જોવા જઈએ તો અત્યારે અહીંયા મંદિરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા શું વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, ખાસ કરીને બહારથી જે શ્રદ્ધાળુઓ આવે છે? અમારે અહીંયા ટ્રસ્ટ તો છે જ નહીં, મોગલ ધામે અમારે ટ્રસ્ટ નથી, માતાજી ખુદ હલાવે છે અને બાપુ એને સેવા ઓ કરે છે. શું શું અત્યાર સુધી જોવા જઈએ તો મોગલ ધામનો કેટલા વ્યક્તિઓ લાભ લીધો હશે અત્યાર સુધી વર્ષ સુધી? એક વર્ષમાં લાખો શ્રદ્ધાળુઓ લાભ લીધેલો છે, જેને વિશ્વાસ છે એને માં કામ કરે છે. બાપુ ચોખ્ખું કહે છે, પહેલી દવા લ્યો પછી માની દુઆ લ્યો, આ બે નું મહિમા વધારે છે. અંધશ્રદ્ધાનું બાપુ ચોખ્ખો વિરોધ કરે છે.